કોરોનાના કહેરના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનના કારણે વેપાર ધંધા બંધ થઈ ગયા છે, જેના લીધે રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં અંબાજી હોટલ એસોસિએશન સહિત અન્ય લોકોએ આગળ આવીને આવા જરૂરિયાતમંદ લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. આજે અંબાજીના વાલ્મીકી વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કર્યું હતું. અંબાજીના પીઆઈ અને રેવન્યુ તલાટીના ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તેની પણ કાળજી રાખી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના લીધે આપણા ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે અને વાલ્મીકી સમાજમાં ત્યારે અનાજની આવી પરિસ્થિતિ બહુ વિકટ બનેલી છે. તો અમે બધા ભેગા થઈને અને આ કીટનું વિતરણ કરેલું છે. અને 70 માથાદીઠ વ્યક્તિઓ છે અને એમના પરિવાર 70 અહીંયા પરિવાર રહેતા હોય છે અને એમને 70 કીટ વહેંચણી કરેલી છે. અને આવા આફતના ટાઈમે આ વહેંચણી કરી અને અમે અમારી જાતને પણ ધન્યતા અનુભવીએ છીએ. હાલમાં વર્તમાન સ્થિતિ મુજબ લોકડાઉન હોય અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય ને આવશ્યક ચીજ વસ્તુ સિવાય આવન જાવન ઉપર અને બિનજરૂરી આવન જાવન ઉપર પ્રતિબંધ હોય, જે અનુસંધાને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તેમજ સાથે સાથે સેવાકીય સંસ્થાઓ મારફત આજરોજ વાલ્મીકી વાસ ખાતે કીટ વિતરણ હોય, જેમાં કરિયાણાનો સામાન સેવાકીય સંસ્થાઓ મારફત વિતરણ કરવામાં આવેલ અને જેમાં પોલીસ ખાતાનો પણ સહયોગ જેઓએ તત્પરતા બતાવેલી, તો પોલીસ ખાતાના અમે સ્ટાફ સાથે મળી એમાં અમે સહયોગ આપી અને અમારી હાજરી અહીંયા આપેલી. તારીખ 8 એપ્રિલના રોજ અંબાજીના સ્વયંસેવક મિત્રો તેમજ હોટલ એસોસિએશનના સેવા સમાજ ઉપયોગી માણસોએ અંબાજી ગામના વાલ્મીકી પરિવારના જરૂરિયાતમંદ લોકો કે જેમને રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ હોય છે તેમને 68 જેટલી રેશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે. તેમાં સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન કરીને 1 મીટર સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ મોઢા ઉપર માસ્ક બાંધીને સુવ્યવસ્થિત રીતે પીઆઈ સાહેબ અંબાજીની હાજરીમાં વ્યવસ્થિત રીતે વિતરણ કરવામાં આવેલ છે. અને કોરોનાની મહામારીને પહોંચી વળવા આવી સમાજ સેવા થાય તેવું અમે અંબાજીના આગેવાન મિત્રોને વિનંતી કરી.